कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास, आशाएं हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार, आशाएं तूफानों को चीर के, मंजिलों को छीन ले, શિક્ષકગણ, બિન શૈક્ષણિક સ્ટાફગણ અને ખાસ કરીને
आज ना जे होदेदारों ना रोल मा विराजमान छे एवा तमाम होदेदारों पुलिस स्टाफ माथी पधारेल मेहमानो आज जे लोको आजे जाते अनुभव करवानो छे के खरेखर शिक्षक बनवानु काम केटलो खाली जग्या छे ते अनुभववाना एवा तमाम शिक्षको अने उपस्थित विद्यार्थी मित्रों मैडम खरेखर खूब सरस वातो करी शिक्षक दिन नो महिमानी बधीज वातो करी એટલે આમ એક જ વાક્યમાં મારા વક્તવ્યને પૂરું કરવું હોય તો એટલું કહીશ કે મેડમે કીધું તે બધું કરજો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક આપણા સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવા વિરલ વ્યક્તિત્વ હતા. એ શિક્ષક મતલબ એ પ્રોફેસર થયા પછી વાઇસ ચાન્સેલર સુધી, જે યુનિવર્સિટીની મોટામાં મોટી પોસ્ટ હોય, વર્ષો સુધી રહ્યા. ઇવન કેમ્બ્રિજ ફોરેનની યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર તરીકે રહ્યા, વાઇસ પ્રેસિડેન્ટ અને મેડમે કહ્યું તેમ પ્રેસિડેન્ટ એટલે કે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે પણ એને ખૂબ સરસ કામગીરી બજાવી. તો પણ એમની ઓળખ એક શિક્ષક તરીકે જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરે અને એટલા માટે જ એમના જન્મદિવસને આપણે આજે શિક્ષક દિન તરીકે સમગ્ર ભારતમાં અને જ્યાં જ્યાં ભારતીયો છે કોઈને કોઈ ગુરુ પાસેથી પ્રેરણા લઈને વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલા છે તેવી તમામ જગ્યાએ આજે આ શિક્ષક દિવસનું એક ખાસ ઉજવણી થાય છે. હવે આવા બધા કાર્યક્રમોની સ્કૂલોમાં ખાસ શાનદાર રીતે ઉજવણી શું કામ કરવામાં આવે છે, તેમાંથી કંઈક તમારે શીખવાનું છે. આજે જે કંઈ વિદ્યાર્થી મિત્રો શિક્ષકનો અથવા જુદા જુદા રોલ નિભાવવાના છે અથવા નિભાવવાનું ચાલુ કરેલું છે, એ લોકો જાતે અનુભવ કરશે કે શિક્ષક બનવાનું કાર્ય કેવું છે, એ તમારે નક્કી કરવાનું છે. હું નહીં કહું કે કેવું છે, પણ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં તમને એના જવાબ મળશે અને તમે જાતે એમાં તમારી જાતે ઇન્વોલ્વ થશો તો તમને ખબર પડશે કે એક 30-35 મિનિટનો પીરિયડ કાઢતા કાઢતા તો નાકે દમ આવી જતો હોય છે. તો પછી આ જે શિક્ષકો 5-5, 6-6 પીરિયડ લેતા હોય છે, તમારા જેવા એક સાથે 30-40-50-60 જેવી સ્કૂલ એટલા વિદ્યાર્થીઓને સંભાળીને દરેક વિદ્યાર્થીઓને સમજાય તે રીતે દરેક વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને આ બધું કામ કરાવતા હોય છે, તે ખરેખર કેટલું અઘરું કામ છે અને કેટલું પ્રશંસાને પાત્ર કામ છે તેનો અનુભવ આજે તમને જાતે થશે. તમે મોટા થઈને શિક્ષક બનો કે કોઈ તમને ગમતા ફિલ્ડમાં ઉજ્જવળ કારકિર્દી બનાવો તે ડઝન્ટ મેટર. આજનો દિવસ તમને એવું નથી શીખવાડતો કે તમારે બધાએ શિક્ષક બનવાનો સંકલ્પ લેવો જોઈએ. આજના દિવસે એ શીખવાનું છે કે શિક્ષકનું મહત્વ દરેક વિદ્યાર્થીના જીવનમાં કેટલું છે. તમે ડોક્ટર બનવા માગો, કલેક્ટર બનવા માગો, એન્જિનિયર બનો, સાયન્ટિસ્ટ બનો, લોયર બનો, ગમે તે બનો, પણ ગુરુનું મહત્વ સ્વીકાર્યા વગર તમે કંઈ જ નથી બની શકવાના. એ વસ્તુ આજે શીખવાની છે. એટલે જીવનમાં દરેક કે દરેક તબક્કે ભણતા હોય ત્યાં સુધી જ ગુરુ હોય, આપણા જીવનમાં એવું નથી હોતું. તમે ભણી લો પછી પણ કોઈ એવા વ્યક્તિત્વને તમે ગુરુ ધારણ કરો અને એની પાસેથી પ્રેરણા મેળવો તો કદાચ તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બની શકે. એટલે આજના દિવસે ખાસ બે વસ્તુ શીખવાની છે કે શિક્ષકોનું કામ કેટલું કપરું છે. માટે આપણે કોઈ પણ શિક્ષક હોય તેને હંમેશા આદર કરવો જોઈએ અને જિંદગીમાં જેને પણ ગુરુ માનો તેની પાસેથી સારી વસ્તુ શીખતા રહેશો તો ચોક્કસ પ્રગતિ કરી શકશો. વધારે સમય નથી લેતો, ફરી એક વખત બધાને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા અને આ જ રીતે બધી પ્રવૃત્તિમાં હોશે હોશે ભાગ લેતા રહ્યો એવી શુભેચ્છા. અને જે આપણા રિયલ સ્ટાફ મેમ્બર છે એ લોકોના શિડ્યુલ પણ સતત ટાઈટ હોય છે,
પણ એ શિડ્યુલ માંથી પણ આવી જુદી જુદી ક્રિએટિવિટી તમારી અંદર જે કઈ પોટેન્શિયલ છે તેને કેમ બહાર લાવવું તે માટેના જે પ્રયત્નો થતા રહે છે તમારા આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે, તો એ બધાને પણ મેનેજમેન્ટની ટીમ વતી ધન્યવાદ આપું છું અને ફરી એક વખત બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. गुजरे ऐसी हर रात रात हो ख्वाहिशों से बात बात आशाएं लेकर सूरज से आग आग गाए जा अपना राग राग आशाएं कुछ ऐसा करके दिखा खुद खुश हो जाए खुदा.